તો જ પ્રકારે 8 વાગ્યા બાદ હવે આ મતગણતરી છે તે શરૂ થશે અને તેના માટે જ તમામ જે વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે. અધિકારીઓ પણ સ્થળ પર હાજર જોવા મળી રહ્યા છે. ઈવીએમના મતોની ગણતરી શરૂ કરાશે. આ બેઠક ઉપર મતદાનની વાત કરીએ તો વિજાપુર બેઠક પર પણ પ્રતિષ્ઠિત જે જંગ છે તે જામવાનો છે. વિજાપુર બેઠક પર પણ 64.93% મતદાન નોંધાયું છે. સંવાદદાતા શની મૈયડ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. શનિ, રાજ્યની 25 લોકસભા બેઠકોના પરિણામ આજે જાહેર થશે. હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે? હાલ સ્થળ પર કયા કયા અધિકારીઓ હાજર જોવા મળી રહ્યા છે? નેહા, જીતના વાત કરવામાં આવે તો રાજકોટની લોકસભા બેઠક આ વર્ષનું જીતના ચિત્ર એવું પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જે જંગ રહ્યો તેમના ઈવીએમ ભાવી કેદ થયા હતા અને આજે તેમનું પરિણામ છે તે જાહેર થશે. રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતદાન ટૂંક સમયમાં મતગણતરી છે તે ટૂંક સમયમાં શરૂ થશે. આ દ્રશ્યો છે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે. આજે આ મતગણતરી માટે પોલીસ બંદોબસ્ત છે તે ફાળવી દેવામાં આવ્યો છે. 1500થી વધુનો વહીવટી સ્ટાફ છે તે આજે જોવા મળી રહ્યો છે. 650 પોલીસ જવાનો આ બંદોબસ્તમાં હાજર જોવા મળી રહ્યા છે. જો મતગણતરીની વાત કરવામાં આવે તો રાજકોટના કુલ 149 રાઉન્ડ યોજવામાં આવશે. 12.73 લાખનું જે મતદાન કરવામાં આવ્યું છે તે મતગણતરી છે તે યોજવામાં આવશે. સૌથી વધુ 28 રાઉન્ડ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના વિધાનસભાના જોવા મળી છે. વિધાનસભા વાઇઝ અલગ અલગ જે રાઉન્ડો છે તે યોજવામાં આવશે. સૌથી ઓછા રાઉન્ડ 17 રાઉન્ડ રાજકોટ દક્ષિણ વિધાનસભાના જોવા મળી રહ્યા છે. હાલ ચાપતા બંદોબસ્ત વચ્ચે અત્યારે તમામ ઉમેદવારો અંદર જઈ રહ્યા છે, તેમના એજન્ટો અંદર જઈ રહ્યા છે. ગુજરાતમાં અને દેશમાં જે પ્રકારે ચૂંટણી થઈ છે એ ચૂંટણી આગામી 5 વર્ષ માટે ભારતની જનતા આદરે મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરીને પૂર્ણ બહુમત સાથેની જંગી બહુમતીથી વિજયી બનવાની. ગુજરાતની અંદર 26 માંથી 26 બેઠકો પૂર્ણ બહુમતીથી જંગી બહુમતીથી જીતવાના છે. ગાંધીનગર લોકસભા બેઠક પર કેટલી લીડની અપેક્ષા છે? ગાંધીનગર લોકસભાની વાત છે ત્યાં સુધી એ ગામડા બપોર સુધીમાં માલુમ પડી જશે, પણ સૌથી વધારે લીડ મળશે એવો અમારો આત્મવિશ્વાસ. સુનિલબેન પટેલે એવું કહ્યું છે કે નેગેટિવ મતદાન કરાવડાવ્યું છે અને કોંગ્રેસના જે મતદારો છે તેમને મતદાન કરતા ભાજપે અટકાવ્યા. એવી કોઈ ઘટના ચૂંટણી પંચ કે અમારા કે આપણા મીડિયાના ધ્યાનમાં પણ આવી હોય તો અમને કહેજો. આભાર.